નમસ્કાર, હું છું વરકતુલ્લા ખત્રી ને આપ જોઈ રહ્યા છો બોલી રહ્યા છું. છોટાઉદેપુર ખાતે એલઆરડી ભરતી પ્રક્રિયા માટે કરી અને કેટલાક યુવાનો આદિવાસી યુવાનો આંદોલન પર ઉતરેલા છે, ભૂખ હડતાલ પર બેઠેલા છે. છોટાઉદેપુર નગરપાલિકામાં જે બિરસા મુંડાની મૂર્તિ છે તે નજીકમાં જ એ આદિવાસી યુવાનો આંદોલન પર બેઠા છે અને એમની ભરતી થતી નથી. બે વર્ષથી જે મામલો અટવાયેલો છે, ગૂંચવાયેલો છે, તે અંગે આજે તેઓને પોલીસે સંપર્ક કર્યો હતો અને જ્યારે કોરોના વાયરસની સ્થિતિ છે તે સંદર્ભે સમજણ આપી હતી. છોટાઉદેપુર પીએસઆઈ દેસાઈ સાહેબ સહિતના જે અધિકારી છે તેઓએ અમે મુલાકાત કરી હતી, પરંતુ એમણે એ બાદ એક વિડીયો વાયરલ થયો છે. એ વિડીયો વાયરલ થયેલા વિડીયોમાં એક યુવાન જે આંદોલનકારી યુવાન છે એ રોતલ આંખે દર્શાવી રહ્યો છે કે એમને પોલીસ છે તે પકડી જવાની છે, ધરપકડ કરવાની છે, લઈ જવાના છે તમામ. તો સમાજ સમક્ષ એમણે મદદની અપીલ કરી છે અને સાથે સંગ્રામ રાઠવા જે ત્યાં નગરપાલિકામાં ડિરેક્ટર છે, સભ્ય છે, તેઓ પણ એ અંગે સમાજને અપીલ કરતા એ વિડીયો વાયરલ થયેલો છે. એ વિડીયો વાયરલ થવાની સાથે જે મામલો બોલી લાઈવ સમક્ષ આવ્યો છે, બોલી લાઈવે પીએસ પોલીસને પણ પૂછપરછ કરી હતી. તો જે છોટાઉદેપુર પીએસઆઈ છે એવી દેસાઈ એમણે જણાવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની એમની વિરુદ્ધ કાર્યવાહી કરી નથી અને કરવાના નથી. મામલો એવો બનતો નથી ગુનો કે જેને લીધે કાર્યવાહી કરવી પડે. અને આજે એમના પતિ પાસે પૂરા થયા છે, પરંતુ હાલ છોટાઉદેપુરમાં એ આંદોલનકારીઓ ત્યાં હજુ પણ આંદોલન પર બેઠેલા છે. એમની ભૂખ હડતાલ ચાલુ છે અને એમનું આંદોલન જારી રહેશે તેમ તેઓ જણાવી રહ્યા છે. ત્યારે આ મામલો ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આદિવાસીનો જે આજે હમણાં જે એલઆરડીનું જે આંદોલન છે તે આંદોલન આજે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે, ત્યારે આજે જ આ યુવાનો આદિવાસી યુવાનો આંદોલન પર બેઠા છે અને મદદની ગુહાર લગાવી રહ્યા છે. સમાજ સમક્ષ શું એ લોકો કહી રહ્યા છે તે આપણે આ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ. અમારા આદિવાસી ભાઈઓ, અમારા પર આજે ગુનો દાખલ થઈ રહ્યો છે, તો તમે અમને સપોર્ટ કરો અને અમને બચાવો. અમારી માંગ છે કે છેલ્લા બે વર્ષથી અમારા એલઆરડી ભાઈઓને ઓર્ડર મળતો નથી, જેના કારણે આજે અમે ભૂખ હડતાલ પર બેસ્યા છે. તો અમને પોલીસ ડિટેન કરે છે અને ગુનો દાખલ કરવાનું કહે છે, તો તમે અમને સપોર્ટ કરો અને ગુનો ના દાખલ થાય એ રીતના ઉપર વાત તમામ નેતાઓની માંગ છે. તમામ નેતાઓની અમારી અરજ છે. આપણા છોટાઉદેપુર જિલ્લાના તમામ નેતાઓને અમારી નમ્ર વિનંતી છે કે આ રીતના ગુનો દાખલ ના થાય. કયા પોલીસમાં લઈ જવાના તમને? એ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાના છે, એનું કોઈ નક્કી હજુ નહીં કયા પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ. મારી સૌ નેતાઓને ખાસ પ્રાર્થના છે, આ દીકરા આપણા છે, આ દીકરીઓ આપણી છે, તમે લોકો ચૂપચાપ હાથ મૂકીને બેસી તો ચાલશે નહીં. આપણું ભવિષ્ય આજે જેલમાં જઈ રહ્યું છે, ગુનો દાખલ થઈ રહ્યો છે અને તમે હાથમાં હાથ મૂકી બેઠા છો, નહીં ચાલે. છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસીઓ જે ખરેખર આદિવાસીનો લો હોય તો મારા ભાઈઓને દીકરાઓને બચાવવા માટે તમારે પોલીસને આવવું પડશે, મારા ભાઈઓને બચાવવા માટે તમારે જાગવું પડશે. અને જો મારા નેતાઓને કહી દઉં છું કે જો આ છોકરા ઉપર કલમ લાગીને તો તમારા ઉપર બંગડીઓ ફેંકવામાં આવશે, એ ભલે કોઈ બી પાર્ટીનો નેતા હશે. જય આદિવાસી. તમામ યુવાને મારી નમ્ર વિનંતી છે, તમે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આવીને મારા ભાઈઓને અને દીકરા દીકરાઓને બચાવો. જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.